કેમ છો મારા નવના વિદ્યાર્થીઓ મજામાં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન જેની અંદર આપણે ચેપ્ટર છે સોલ નામ છે આબોહવા આ છે આપણું પાર્ટ વન વિડિયો ચેપ્ટર સોલ આબોહવાનું પહેલું વિડીયો છે આપણું ચેપ્ટર ઘણું લાંબુ છે આબોહવા વિશે આપણે જોવાનું છે આપણા પૃથ્વીની આબોહવા આપણે આજુબાજુ જે રહીએ છીએ વાતાવરણ એની અંદર રહેલી આબોહવા એના વિશે જોવાનું છે પરંતુ આખું ચેપ્ટર જોતાં પહેલાં એનું જે હેડિંગ છે આબોહવા એનો અર્થ સમજી લેવો જરૂરી છે તો જ આપણે આખા ચેપ્ટરને સમજી શકીશું આબોહવા શું છે કઈ રીતે બને છે અથવા એ ક્યાં દેખાય છે એ જાણવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આબોહવા આપણી આસપાસ જ છે પણ આપણે એને જોઈ નથી શકતા માત્ર અનુભવી શકીએ છીએ આબોહવાને માત્ર આપણે અનુભવી શકીએ છીએ અને જોઈ શકતા નથી હવે તમે પહેલાં નોટ અને પેન લઈને બેસો કારણ કે લખવાનું આવશે પહેલી જ અત્યારે વ્યાખ્યા લખવાનું છું તમને આબોહવાની આબોહવા શું છે તો આબોહવા એ વાતાવરણની આપણી આજુબાજુ જે આટર છે એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે હવે લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું તો એવું કહેવાય કે પણ પ્રદેશની જે તે પ્રદેશની પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષોની વર્ષાઋતુ ઉનાળો કે શિયાળો અથવા હવામાનની પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે સારી સિમ્પલ ફરી પાછું એક વાક્યા કહી દઉં આબોહવા એટલે કે કોઈપણ પ્રદેશની લાંબા ગાળાની કોઈ પણ પ્રદેશની લાંબા ગાળાની તાપમાન ભેજ કે વરસાદની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે જો કોઈપણ પ્રદેશ એટલે હું તમને કહીએ કે ચાલો આપણું ગામ લઈ લઈએ આપણા ગામની અંદર આજથી પાંત્રીસ વર્ષ પહેલાં ખૂબ જ ઠંડી પડી હોય ગરમી પડી હોય અથવા વરસાદ પડ્યો હોય તો લાંબો ગાળો થયો વર્ષો પહેલાં એટલે તો એ લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે અત્યારે બે હજાર વીસ ચાલે છે એવું સમજીએ કે ઓગણીસો નેવું અથવા ઓગણીસો એંસી આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં આપણા ગામની અંદર ખૂબ જ વરસાદ પડ્યો હશે અથવા ખૂબ જ ગરમી પડી હશે કે ખૂબ જ ઠંડી પડી હશે જે હાલ સુધી જોવા મળ્યું નથી તો એવી લાંબા ગાળાની સ્થિતિ આબોહવા તરીકે ઓળખાય છે ટૂંકમાં કહીએ તો આબોહવાએ ઘણા વર્ષોની સમજો આબોહવાએ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની પરિસ્થિતિ છે સરેરાશ પરિસ્થિતિ છે કેવી છે સરેરાશ તો આબોહવાને આપણે રૂટુ સાથે સરખાવી શકીએ કારણ કે ચોમાસાની અંદર વરસાદ પડે ઉનાળામાં ગરમી પડે અને શિયાળામાં ઠંડી પડે તો એવી સરેરાશ સ્થિતિ લાંબા સમય સુધી આપણને જોવા મળે અથવા લાંબા સમય પછી આપણે અનુભવીએ તો એને આબોહવા આપણે કહી શકીએ હવે આની અંદર બીજો શબ્દ સમાયેલો છે આબોહવાની સાથે હવામાન કયો શબ્દો સમાયેલો છે હવામાન તો હવામાન શું છે તો આબોહવા જેવું જ છે સેમ જ આખ્યા પરંતુ હવામાનમાં ટૂંકા ગાળાની સ્થિતિ જે રીતે જે રીતે હવામાનની આપણે આબોહવાની વ્યાખ્યા જોઈ કે કોઈ પણ પ્રદેશની વાતાવરણની અંદર રહેલા ભેજ તાપમાનની લાંબા ગાળાની પરિસ્થિતિને આબોહવા કહીએ તેવી જ રીતે હવામાન પણ સેમ જ છે કે જે તે પ્રદેશની વાતાવરણમાં રહેલા ભેજ તાપમાન અથવા હવાની ટૂંકા પરિસ્થિતિ કેવી ટૂંકા પરિસ્થિતિને હવામાન કહેવામાં આવે છે જેમ કે આજનો દિવસ શું આજનો દિવસ તો આજના દિવસે આપણા ગામમાં કેટલી ગરમી પડે છે કેટલી ઠંડી પડે છે અથવા કેટલો વરસાદ પડે છે એવા ટૂંકા ગાળાની સ્થિતિને હવામાન કહેવામાં આવે છે દિવસ દરમિયાન આપણે વાત કરીએ તો કોઈ પણ સમય હવામાન બદલાઈ શકે છે દિવસ દરમિયાન સવારે ઠંડી હોય બપોરે ગરમી હોય સાંજે ફરી પછી ઠંડી શરૂ થઈ જાય એવો આખા દિવસની અંદર ઘણી વખત હવામાન બદલાઈ શકે છે અને હવામાન બદલાવાનો આધાર કોના પર છે તો હવાનું તાપમાન હવાનું દબાણ તેમજ ભેજ વરસાદ ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ એના લીધે હવામાનની અંદર ફેરફાર થયા કરે છે કદાચ ગરમી વધારે પડે એટલે તો પૃથ્વીનું તાપમાન વધી શકે અથવા એવું સમજીએ કે ઠંડીનું પ્રમાણ હોય તો ભેજનું પ્રમાણ વધી જાય અથવા વાદળો છવાયેલા હોય તો વરસાદનું પ્રમાણ વધારે હોય તો આવી સ્થિતિ હવામાન દર્શાવે છે અને હવામાનને કારણે આપણી ખેતી પ્રવૃત્તિ પર ઘણી બધી અસર જોવા મળે છે હવામાનની આપણી ખેતી પ્રવૃત્તિ પર ઘણી બધી અસર જોવા મળે છે એવું કહેવાય છે કે આપણી ભારતીય ખેતી મોસમી ખેતી છે મોસમ પર આધારિત છે અને ભારતીય હવામાન ખાતું આપણે વાત કરીએ તો સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવે છે ન્યૂઝની અંદર ટીવીની અંદર આપણું ભારતીય હવામાન ખાતું રોજ સવાર સાંજ ભારતની અંદર કેટલો વરસાદ કેટલી ગરમી કેટલી ઠંડી એવા ન્યૂઝ એ આપણને રોજે રોજ બતાવે છે એવું કહેવાય છે કે આપણો ભારત દેશ જે છે ને એ આબોહવાની ઘણી બધી વિવિધતાઓ ધરાવે છે અને ઘણા બધા લક્ષ્યો ધરાવતો દેશ છે વિવિધ આબોહવા ધરાવતો દેશ આપણો છે આપણી જે પૃથ્વી છે પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે આપણી પૃથ્વી પર પવનની દિશા સાના પ્રમાણે બદલાય છે ઋતુ પ્રમાણે એટલે જ એવું કહેવાય છે કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે મોસમી પવનો પવને કોને કહે છે સમજો આપણે આખ્યા રાત જો તમને પૂછાઈ શકીએ મોસમી પવન એટલે શું તો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે હવે આ જે મોસમી છે એ મૂળ અરબી ભાષાનો શબ્દ છે મોસિમ મોસ મોસમી શબ્દ કયો શબ્દ છે અરબી ભાષાનો શબ્દ છે જેનું નામ છે મોસિમ અને તેના પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે ને આવા મોસમી પવનો આપણને મોટાભાગે એશિયા ખંડની અંદર ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન અને મ્યાનમાર એવા દેશોની અંદર આ મોસમી આબોહવા આપણને જોવા મળે છે યાદ રાખજો આ મોસમી આબોહવા ક્યાં ક્યાં જોવા મળે છે તો ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન અને મ્યાનમાર આવા એશિયા ખંડના દેશોમાં આપણને મોસમી આબોહવા અનુભવવામાં આવે છે આપણા ભારત દેશની બી આવી આબોહવા આપણે અનુભવીએ છીએ તમે જોતા જશો સવારે ભેજ અથવા ધુમ્મસ ઠંડી ત્યારબાદ બપોરે ગરમી કોઈ વખત વરસાદ બી પડી જાય તમને ખ્યાલ અપાવ તો અત્યારે તમિલનાડુમાં વરસાદ પડે છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં બરફ પડે છે કેવું કહેવાય બરાબર ને જમ્મુ કાશ્મીરમાં એક બાજુ બરફ પડે છે જ્યારે તમિલનાડુ તમિલનાડુ એટલે કે દક્ષિણ ભારત દક્ષિણ ભારતમાં વરસાદ પડે છે એટલે કે એક જ દેશની અંદર અલગ અલગ આબોહવા એક જ દેશની અંદર કેવી છે અલગ અલગ આબોહવા આપણને જોવા મળે છે આગળ વધીએ આપણે હવે હેડિંગ માણું ઋતુ પરિવર્તન હવે હેડિંગ શું માણવાનું છે ઋતુ પરિવર્તન એટલે કે ઋતુઓમાં પરિવર્તન કઈ રીતે આવે છે ઋતુઓમાં પરિવર્તન કઈ રીતે આવે છે તો એની વાત કરીએ આપણે તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીની પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ જે પરિક્રમણ છે તેની ઉપરાંત પૃથ્વીનું ઢળી નમન પર એક ભાગ ભજવે છે સાંભળજો પૃથ્વી પર ઋતુ પરિવર્તન કોના કારણે થાય છે તો પૃથ્વીની ઢળી નમનના કારણે પૃથ્વીની ધડી નમનના કારણે ઋતુઓમાં પરિવર્તન આવે છે હવે આપણે જોઈએ તો પૃથ્વી તેની કક્ષાથી તેની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ જેટલી નમેલી છે અને કક્ષાની સાથે છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો એ બનાવે છે જો આ રહ્યું અહીંયા દેખાય છે ને એક બાજુ નમેલી છે પૃથ્વી આખી ગોળ નથી પૃથ્વીના ઢળી નમનને કારણે રૂટુઓ થાય છે તમને આ એક સવાલ પૂછાઈ શકે કે ઋતુઓ શાને કારણે થાય છે તો પૃથ્વીના ઢળી નમનને કારણે ઋતુઓ થાય છે આ લાઈન લખી લેજો એવું કહેવાય છે કે જે પ્રદેશમાં વધારે સમય સૂર્યપ્રકાશ મળતો હોય તેવા વિસ્તારોમાં ઉનાળો અને જ્યાં સૂર્યપ્રકાશ ઓછો સમય હોય તેવા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે વર્ષની અંદર એક તારીખ આવે છે બાવીસ ડિસેમ્બર હમણાં જ આવશે નેક્સ્ટ મંથમાં એટલે બાવીસ ડિસેમ્બર અત્યારે નવેમ્બર મહિનો ચાલે છે બાવીસ ડિસેમ્બર આવશે તો બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો મકવ રૂટ પર લંબ પડે છે મકવ રૂટ પર કેવા પડે છે લંબ એટલે કે ત્રાસા આથી દક્ષિણ ગોરાટમાં ઉનાળો દક્ષિણ ગોરાટમાં ઉનારો અને ઉત્તર ગોરાટમાં શિયાળો અનુભવાય છે જુઓ અહીંયા આપેલું છે દેખાય છે આ જે પૃથ્વીનો ગોરો છે એ બાવીસ ડિસેમ્બરનો છે કેવો છે બાવીસ ડિસેમ્બરનો બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર આ રહ્યું જુઓ અહીંયા દર્શાવેલું છે મકર લંબ પડે છે એટલા માટે દક્ષિણ ગોરાટમાં ઉનાળો હોય છે ત્યાં જ્યારે ઉત્તર ધ્રુવમાં ઉપર જુઓ ઉત્તર ધ્રુવ લખેલું છે ત્યાં ત્યાં સૂર્યના પ્રકારો સૂર્યના પ્રકાશો ઓછા પડે છે એટલા માટે ત્યાં શિયાળો અનુભવાય છે હવે આપણે ત્યાં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તમને ખબર હોય તો ભારત દેશમાં અને ભારત દેશ પણ ઉત્તર ગોરાટમાં આવેલો છે ક્યાં આવેલો છે ઉત્તર ગોરાટમાં તમને દર્શાવું તો આ ભાગ પર આ ભાગ પર આપણો દેશ આવેલો છે તો એટલા માટે આ સમયગાળા દરમિયાન નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી એ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો દક્ષિણ પર લંબ પડે છે જ્યારે ઉત્તર ધ્રુવમાં ત્રાસા પડે છે એના કારણે ઉત્તર ધ્રુવમાં શિયાળો અનુભવાય છે અને એ જ સમય દરમિયાન એટલે કે હવે અત્યારે જે સમયગાળો ચાલે છે આપણે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તો એ સમય દરમિયાન ભારતની અંદર રાત લાંબી અને ઠંડી અનુભવાય છે તમને ખબર છે રાત લાંબી કેમ તો આપણે ત્યાં છ વાગે થઈ જાય છે અને સવાર જલ્દી થતી નથી એટલે કે આપણે ત્યાં આ શિયાળા દરમિયાન રાત લાંબી અને ઠંડી અનુભવાય છે પરંતુ બીજી વાત કરીએ આપણે તો એકવીસ જૂન ક્યારે એકવીસ જૂન પર સૂર્યના કિરણો સીધા પડે છે શાની ઉપર કર્કૂટ પર જુઓ એકવીસ જૂનની સ સ્થિતિ આ પૃથ્વીના ગોળામાં બતાવે છે બરાબર એમાં આ જુઓ આ ગ્રીન કલરની લાઈન છે ને એ કર્કવૃત છે એ શું છે કર્કવૃત અને કર્કવૃત પર તે સમયે સૂર્યના કિરણો સીધા પડે છે અને કર્કવૃત આવેલો છે ઉત્તર ધ્રુવમાં એટલે કે આપણો ભારત દેશ તો એકવીસ જૂને કર્કૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે તો તે સમય દરમિયાન આપણા ભારતમાં ગરમી અનુભવાય છે શું અનુભવાય છે ગરમી ને આપણને ખબર જ છે કે જૂન મે મહિનો આપણા માટે કેટલો ગરમ હોય છે બરાબર ને પરંતુ તે સમયે દિવસ પણ લાંબો જ હોય છે એકવીસ જૂન એ કેવો દિવસ છે લાંબો દિવસ છે જ્યારે બાવીસ ડિસેમ્બરે લાંબી રાત છે હવે તમને પૂછાઈ શકે કે ભારતમાં સૌથી લાંબી રાત ક્યારે હોય છે તો બાવીસ ડિસેમ્બરે અને સૌથી લાંબો દિવસ તો એકવીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવ્યો બરાબર ને હવે તમને થોડીક પ્રેક્ટિકલી સમજાવી દઉં નકશો આપણે પૃથ્વીના ગોરા પર સમજો કે આ પૃથ્વીનો ગોરો છે શું છે પૃથ્વીનો ગોરો છે એની ઉપર ત્રણ રેખાઓ આવેલી છે કેટલી રેખાઓ આવેલી છે ત્રણ આ રેખાઓ કઈ કઈ છે તો ઉપરની જે છે એ કર્કવૃત મધ્યમાં જે છે એ વિશ્વવૃત્ત અને દક્ષિણમાં જે છે એ મકરવૃત હવે આપણો ભારત દેશ એક ઉત્તર ગોરડમાં એટલે કે કર્કવૃત પર આપણો ભારત દેશ આવેલો છે તમને ખ્યાલ હશે તમે ભણી ગયા છો ભારત દેશમાંથી કયું વૃત પસાર થાય છે તો કર્કવૃટ આ સમયગાળા દરમિયાન કે હાલમાં જે ચાલે છે ડિસે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ સમયગાળા દરમિયાન ઉત્તર ગોરાડમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ક્યાં પડે છે ત્રાંસા એટલા માટે ત્યાં ઠંડી અનુભવાય છે ક્યાં ઉત્તર ગોરાટમાં આ જે ભાગ છે ઉપરનો ત્યાં આ ઉત્તર ગોરાટ અને આ દક્ષિણ ગોરાટ તો આ સમય દરમિયાન સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે ત્યાં ઠંડી અનુભવાય છે બરાબર તો આપણે અત્યારે જોઈએ આપણે ત્યાં તમે જોતા જ હશો આપણે ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું છે જ્યારે ઠંડીનું પ્રમાણ કેવું છે વધુ છે તો અહીંયા ઘર સુધી તમને સમજ પડી ઓકે ચાલો હવે આગળ વધીએ હવે આગળ આપણે વાત કરીએ તો ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર આપણા માનવ જીવન પર જોવા મળે છે કેમ તો ધરી ભ્રમણ પૃથ્વીના ભ્રમણના કારણે અથવા એક બાજુ નમેલી છે તેના કારણે જે ઋતુ પરિવર્તન થાય છે તો ઋતુ પરિવર્તનના કારણે આપણા માનવ જીવન પર અસર અનુભવાય છે આપણો ખોરાક આપણું રહેઠાણ આપણું પહેરવેશ એના પર અસર જોવા મળે છે કેમ કે જેમ જેમ ઋતુ બદલાય તેમ તેમ આપણા ખોરાકમાં પરિવર્તન આવે છે બરાબર આપણે પોશાકની અંદર પરિવર્તન આવે છે અત્યારે શિયાળો ચાલે છે એટલે અત્યારે આપણે ગરમ કપડાં પહેરીશું જેથી ઠંડી ન લાગે ઉનાળો આવશે તે સમયે આપણે સ્વેટર પહેરવાના નહીં પહેરીએ તે સમયે ખુલ્લા કપડાં પહેરીશું કે જેથી ગરમી ઓછી લાગે હવે ચોમાસું આવે તો ચોમાસામાં વરસાદથી બચવા માટે આપણે રેનકોટ પહેરીશું તો ઋતુઓ પ્રમાણે આપણા પોશાક પણ બદલાય છે સાથે સાથે ખોરાક આપણે વાત કરીએ તો શિયાળામાં આપણે ગરમ ગરમ ખોરાક વધારે લઈએ ફળફરાડીની અંદર બદલાવ આવે છે શિયાળાની અંદર અલગ અલગ ખોરાક હોય હવે બોળ આવશે બરાબર ને ઉનાળાની અંદર કેરી આવે તરબૂચ આવે ચોમાસાની અંદર જાંબુ આવે તો ફરફરાડી અથવા ખોરાકની અંદર ઋતુઓ પ્રમાણે આપણને બદલાવ જોવા મળે છે અને આપણા ભારત જેવા મોસમી આબોહવા ધરા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે શું કહેવા માંગે છે આપણો ભારત જે દેશ છે મોસમી આબોહવાનો એની અંદર આ ઋતુ પ્રમાણે જે પવનો દિશા બદલે છે પવનનો દિશા બદલે છે એના કારણે શિયાળા અને ઉનાળામાં એની આબોહવાની અસર આપણને જોવા મળે છે કારણ કે શિયાળાની અંદર ઠંડો પવન વાય છે જ્યારે ઉનાળામાં ગરમ પવન વાય છે એટલે કે લૂ ઉનાળામાં આપણને લૂ લાગે છે બરાબર ને તો આવા પવનોને લીધે પણ આપણી ઉપર આપણા માનવ જીવન પર ખૂબ જ અસર જોવા મળે છે કદાચ એટલા માટે જ આ ઋતુ પ્રમાણે જે પવનો દિશા બદલે છે એના માટે જ આપણો ભારત દેશ એ મોસમી આબોહવા તરીકે ઓળખાય છે સાના નામે ઓળખાય છે મોસમી આબોહવા તરીકે શિયાળો ઉનાળો ચોમાસો એ ત્રણેય ઋતુ દરમિયાન આપણા ભારતની આબોહવા મોસમ બદલે છે મોસમ બદલાય છે જેના કારણે આપણા માનવ જીવન પર પણ આપણને વ્યાપક અસર પડે છે એની વ્યાપક અસર મેં તમને જણાવી તો વિદ્યાર્થી મિત્રો આ હતું રૂટી પરિવર્તન રૂટુ પરિવર્તન અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે હવે આગળ બીજો ટોપિક છે ભારતની આબોહવાની વિવિધતા પરંતુ એને આપણે બીજા વિડીયોની અંદર જોઈશું આ હતું આપણું પાર્ટ વન હવે પછી આવશે પાર્ટ ટુ પાર્ટ ટુની અંદર આપણે ભારતની આબોહવાની વિવિધતા વિશે માહિતી મેળવીશું અહીં આપણે આ વિડીયો પૂરું કરવાનું છે તમને સમજ પડે એટલા માટે નાના નાના વિડીયો બનાવું છું પછી ઉપરથી જ જાય મગજની ઉપર એટલે તમને કન્ટર આવે એટલે હું મોટા વિડીયો બનાવતો નથી તો નેક્સ્ટ વિડીયો પાર્ટ ટુ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું ચાલો આવજો